नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वार आपनो हार्दिक स्वागत छे आपणा विडियो लेक्चर में। आज आपणे धोरण 10 विषय गणित प्रकरण नंबर 7 याम भूमिति में स्वाध्याय 7.1 ना जे बाकी प्रश्नों छे एना विषे अभ्यास करीशुं। तो आनी आगळना लेक्चर में ज्यां पूरुं कर्युं हतुं हवे फरीथी एना पछीथी कंटीन्यू। प्रश्न 7 आव्या छे आपणे। प्रश्न 7 में बे बिंदुओ आपेला छे, 2-5 अने -2-9, बराबर। चलो जे आ बे बिंदुओं थी समान अंतर आवेलू बिंदु होय तेवू एक्स अक्ष परनु बिंदु होय ते शोधवानू छे। एनो मतलब के आ बे बिंदुओं थी एक्स अक्ष पर आवेलू बिंदु शोधवानू छे, ए पण केवू समान अंतर आवेलू होय तेवू। चलो तो सौथी पहेला तो बिंदुओ धारी लईए। बीजी वस्तु तमने कीधुं छे के एक्स अक्ष परनु बिंदु कीधुं छे, बराबर ने। तो याद रखो, एक्स अक्ष परनू एक्सयाम तमने मळे अने वाईयाम केवो होय, झीरो होय। तमने ख्याल छे आगळ थियरीवाळा लेक्चरमां मैं तमने कीधेलू छे के एक्स अक्ष परनू कोईपण बिंदुमां वाईयाम हमेशा शून्य होय। याद रखो खास। तो आपणे सौथी पहेला तो एक्स अक्ष परनू बिंदु धारी लईए। तो धारो के बिंदु पी, ख्याल आव्यो, ए एक्स अक्ष परनू बिंदु छे। હવે ભેગા ભેગાના યામ પણ ધારી લ્યો, એક્સ અક્ષ ઉપરનો એક્સ યામ તમને આપેલો હોય અને વાય યામ કેવો હોય, ઝીરો, ખ્યાલ આવ્યો। એક્સ અક્ષ પર કોઈ પણ બિંદુનો વાય યામ હંમેશા ઝીરો હોય અને એક્સ યામ આપણે શોધવાનો છે, એટલે કે એક્સની કિંમત આપણે શોધી લઈશું। તો ધારો કે બિંદુ પી એક્સ ઝીરો એ એક્સ અક્ષ પરનું, આ બિંદુઓ પણ ધારી લઈએ ભેગા, બિંદુ એ કયો 2-5 અને બીના યામ શું -2-9 થી સમાન અંતરે આવેલું બિંદુ છે। ખબર પડી, બિંદુ પી એ બિંદુ એ અને બી થી સમાન અંતરે આવેલું બિંદુ છે। ચાલો, સમાન અંતર આવેલું હોય એનો મતલબ કે એ થી પી સુધીનું અંતર અને પી થી બી સુધીનું અંતર કેવું હોય, સરખું હોય, ખ્યાલ પડ્યો તમને। બિંદુ એ અને બિંદુ બી થી બંનેથી સમાન અંતર આવેલું છે એનો મતલબ કે એ થી પી, તો ઉદાહરણ તરીકે હું તમને આમ લઉં, ચાલો એ પી અને બી, ચાલો બિંદુ એ થી સમાન અંતરે અને બિંદુ બી થી પણ સમાન અંતર આવેલું, તો એનો મતલબ કે એ પી અને પી બી બે વચ્ચેનું અંતર કેવું થાય, સરખું થાય, ખ્યાલ પડ્યો તમને। શું કામ, તો કે બિંદુ પી એ થી પણ સમાન અંતરે આવેલું છે અને બી થી પણ સમાન અંતરે આવેલું છે, આ ઉદાહરણ માટે લીધું છે, ખ્યાલ પડ્યો તમને। ચાલો, તો આનો મતલબ શું થાય કે એ પી બરાબર પી બી, આમ તમે લખી શકો બિંદુ પી એ બિંદુ એ થી સમાન અંતર આવેલું છે અને બિંદુ પી એ બિંદુ બી થી સમાન અંતર આવેલું હોય તો એપી બરાબર પી બી થાય। બીજું કે એક્સ અક્ષ પરનું બિંદુ કીધું છે, એટલે એક્સયામ તમારી પાસે હોય અને વાયયામ હંમેશા કેવો હોય, ઝીરો, ખાસ યાદ રાખજો। ચાલો, હવે આપણે અંતરસૂત્ર, હવે બે બાજુ વર્ગ કરી લો, એપીનો વર્ગ બરાબર પી બીનો વર્ગ। ચાલો, હવે એપી તમારે શોધવાનું છે, આયરા તમારી પાસે યામ તો છે। ચાલો, એપી એટલે 2-x આખાનો વર્ગ, એવું થાય કે નહીં, ચાલો 2-x આખાનો વર્ગ વત્તા 2ના વાયયામ -5-0 આખાનો વર્ગ બરાબર પી બી લ્યો। હવે તો એક્સ અને -, પ્લસ થઈ જશે ને બે, જો -2 યાદ છે બરાબર, અને સૂત્રમાં આપણો -1 ઓલરેડી આવે, એટલે કે એક્સ +2 આખાનો વર્ગ વત્તા 0-9 આખા કૌંસનો વર્ગ। ચલો, હવે અહીંયા જો ડાયરેક્ટ સાદુરૂપ નહીં આપી શકો, એટલે સૂત્ર મુજબ ચાલવું પડશે, આખા કૌંસનો વર્ગ છે એટલે પહેલા પદનો વર્ગ એટલે 2નો વર્ગ 4, મધ્યમ પદની નિશાની, 2 ગુણાકારમાં પહેલું બીજું પદ એટલે 2 2 4 અને છેલ્લું પદ એટલે એક્સ 4x વત્તા છેલ્લા પદનો વર્ગ આખાના વર્ગનું વિસ્તરણ, બરાબર ને, એ વત્તા બી આખા કૌંસનો વર્ગ, એ -2 આખા કૌંસનો વર્ગવાળું સૂત્ર વાપરીને આનું વિસ્તરણ આપવાનું રહે। ચાલો, -5-0 એટલે -5 થાય અને -5નો વર્ગ શું થાય, +25। એવી જ રીતે અહીં સાદુરૂપ x+2 એટલે પહેલા પદનો વર્ગ, 2 ગુણાકારમાં પહેલું બીજું એટલે 2 2 4 અને બીજું પદ આપણું x,
અને છેલ્લા પદનો વર્ગ એટલે કે બેનો વર્ગ ચાર. ચાલો ઝીરો માઇનસ નવ એટલે માઇનસ નવ, અને માઇનસ નવનો વર્ગ પ્લસ એક્યાસી. હવે તો તમને યાદ હશે કે ઋણ સંખ્યાની બેકી ઘાત હોય એટલે જવાબ હંમેશા પ્લસ થઈ જાય તમારો. ચાલો હવે એનું સાદુરૂપ આપીએ. ઓકે, એક્સનો વર્ગ પદ ગોઠવું છું બરાબર, માઇનસ ચાર એક્સ. હવે પચીસને ચાર કેવા, ઓગણત્રીસ થાય. ચાલો આ બાજુ સાદુરૂપ આપો, એક્સનો વર્ગ વત્તા ચાર એક્સ, અને એક્યાસીને ચાર પંચ્યાસી. ચાલો હવે માઇનસ ચાર એક્સ છે એને પહેલી બાજુ લઈ જઈએ, અને પેલા પંચ્યાસી છે એને આ બાજુ લઈ આવીએ. ચાલો ઓગણત્રીસ માઇનસ પંચ્યાસી બરાબર એક્સનો વર્ગ વત્તા ચાર એક્સ. હવે અહીંથી એક્સનો વર્ગ આ બાજુ લાવો, અહીં પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, એવી જ રીતે માઇનસ ચાર એક્સ આ બાજુ આવે તો પ્લસ ચાર એક્સ. ચાલો એક્સનો વર્ગ પ્લસ માઇનસ ગયા, ઓકે ને. તો અહીં કેટલા વધ્યા આપણા, ચાર એક્સ ને ચાર એક્સ આઠ એક્સ. હવે પંચ્યાસીમાંથી ઓગણત્રીસ જાય તો કેટલા વધશે, ચાલો ગણો. પંચ્યાસીમાંથી વીસ કાઢો એટલે પાંસઠ, પાંસઠમાંથી નવ જાય તો છપ્પન વધે, ખ્યાલ આવ્યો. કેટલા વધ્યા, માઇનસ છપ્પન. રેડી, ચાલો હવે અહીંયા એક્સની સાથે આઠ ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં થઈ જાય, એટલે માઇનસ છપ્પનના છેદમાં આઠ બરાબર એક્સ. ચાલો આઠ સત્તા છપ્પન થાય, તમને મને બેને ખબર છે, માટે એક્સ બરાબર કેટલા વધ્યા, માઇનસ સાત. તો ચાલો આપણે શું શોધવાનું છે, એક્સ અક્ષ પરનું બિંદુ શોધવાનું છે ને. તો એક્સ અક્ષ પરનું બિંદુ કોણ હતું, બિંદુ પી. તો લખીએ આપણે આમ, એક્સ અક્ષ પરના બિંદુના યામ. ચાલો એક્સ અક્ષ પરનું બિંદુ કોણ હતું, પી. એક્સ ઝીરો છે ને, ચાલો શું મળશે, એક્સની જગ્યાએ કેટલા આવ્યા, માઇનસ સાત, માઇનસ સાત અને ઝીરો મળે, ખ્યાલ આવ્યો તમને. બસ એક્સની કિંમત શોધીને બિંદુ પી મળી ગયું આપણું. તો આ રીતે આ પ્રશ્ન ગણી શકાય, આ રીતનો પ્રશ્ન તમારો પરીક્ષામાં પૂછાઈ શકે. તો ખાસ ગણતરી કરજો, ધ્યાન રાખજો, મોઢે ગણતરી કરી લેજો એકવાર, એકદમ સહેલો પ્રશ્ન છે બરાબર, અંતરસૂત્રની મદદથી દાખલો ગણાય છે, તો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર આઠ, બે બિંદુઓ આપેલા છે પી અને ક્યુ, તેની સાથે જો યાદ રાખજો તેમની વચ્ચેનું અંતર પણ આપી દીધું છે આ વખતે દસ એકમ. તો આપણે વાય શોધવાનો છે. ચાલો આ રીતનો પ્રશ્ન પણ યાદ રાખવા જેવો, બે બિંદુઓ પી અને ક્યુ વચ્ચેનું અંતર દસ એકમ હોય તો વાય શોધો. ચાલો પી ક્યુ વચ્ચેનું અંતર દસ, એનો મતલબ કે શું થાય કે પી ક્યુ બરાબર દસ, તમે આમ લખી શકો ને, અંતર આપી દીધું છે એટલે પી ક્યુ બરાબર દસ તમે લખી શકો. ચાલો હવે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે કે પી ક્યુનો વર્ગ બરાબર ને, બંને બાજુ વર્ગ કરો એટલે અહીંયા દસનો વર્ગ કેટલો થઈ જાય, સો. ચાલો પી ક્યુનો વર્ગ એટલે શું થાય, એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ આખાનો વર્ગ, ને વાય વન માઇનસ વાય ટુનો વર્ગ બરાબર ને. ચાલો તો બે માઇનસ દસ આખા કાઉન્સનો વર્ગ વત્તા માઇનસ ત્રણ માઇનસ વાય, રેડી ને, આખા કાઉન્સનો વર્ગ બરાબર સો. ચાલો બે માઇનસ દસ એટલે કેટલા વધે, માઇનસ આઠ વધે, વત્તા ચાલો માઇનસ ત્રણ માઇનસ વાય આખા કાઉન્સનો વર્ગ, એટલે આપણું પહેલું પહેલા પદનો વર્ગ એટલે કે માઇનસ ત્રણનો વર્ગ, વચ્ચે મધ્યમ પદ માઇનસ છે, બે ગુણાકારમાં પહેલું બીજું, પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે કે વાયનો વર્ગ બરાબર સો. ચાલો માઇનસ આઠનો વર્ગ કેટલો થાય, પ્લસ ચોસઠ થશે એટલે ચોસઠ, વત્તા ચાલો માઇનસ ત્રણનો વર્ગ કેટલો થાય, નવ, માઇનસ માઇનસ પ્લસ બે તેરી છ વાય વત્તા વાયનો વર્ગ બરાબર સો. ચાલો હવે ગોઠવીએ ક્રમમાં, વાયનો વર્ગ વત્તા છ વાય, હવે ચોસઠ અને નવ કેટલા થાય, તોતેર થાય, તોતેર થાય ને ભાઈ, તોતેર, અને પ્લસ સો આ બાજુ આવે તો માઇનસ સો બરાબર કેટલા વધ્યા, ઝીરો. હવે હજી સાદુરૂપ આપીએ, વાયનો વર્ગ વત્તા છ વાય, હવે તોતેરમાંથી સો જાય તો કેટલા વધશે, પહેલાં તો સત્યાવીસ વધે, સત્યાવીસ ને મોટું કોણ સો, સોની આગળ નિશાની કઈ, માઇનસ, તો માઇનસ સત્યાવીસ. હવે અહીંયા જો અહીંયાથી યાદ રાખજો ત્રણ પદના અવયવ આવી ગયા, તમારે અહીંથી અવયવ પાડવા પડશે,
बाकी एनी सिवायनू काही सोल्यूशन नथी। हवे त्रण पदना अवयव होय तो शुं करवानुं तमने ख्याल छे के छेल्ला पदनो सहगुणक अने पहेला पदना सहगुणकनो गुणाकार। चलो छेल्ला पदनो सहगुणक कोण छे आपणो माइनस सत्यावीस छे अने पहेला पदनो एक एटले माइनस सत्यावीस गुणाकारमां एक एटले माइनस सत्यावीस। હવે મધ્યમ પદવાળી અને અંતિમ પદની નિશાની જો પ્લસ માઇનસ હોય તો નિશાની તમે જે અવયવ પાડો એની નિશાની કઈ આવે તો કે પ્લસ માઇનસ। ચાલો આપણે જવાબ કેટલો લાવવાનો છે તો કે મધ્યમ પદના સહગુણક જેટલો એટલે કે પ્લસ છ। હવે તમારે સત્યાવીસના એવા બે અવયવ પાડવાના છે કે હવે પ્લસ માઇનસ એટલે બાદબાકી જ થવાની, એવા બે અવયવ મેળવો કે જેની બાદબાકી કરો તો જવાબ મધ્યમ પદનો સહગુણક એટલે કે છ આવે। તો તમને ખ્યાલ છે નવ તેરી સત્યાવીસ થાય એટલે પ્લસ નવ ને માઇનસ ત્રણ કરો એટલે પ્લસ છ આવે અને નવ તેરી સત્યાવીસ, ક્લિયર થઈ ગયું। તો આપણા અવયવ મળી ગયા આપણને, માટે વાયનો વર્ગ વત્તા નવ વાય માઇનસ ત્રણ વાય માઇનસ સત્યાવીસ બરાબર ઝીરો। ચાલો હવે બબ્બે પદની જોડી તમને યાદ હશે ચેપ્ટર નંબર બેમાં શીખેલા હતા આપણે અવયવો। ચાલો બેમાંથી સામાન્ય વાય તો વધુ અંદર શું વાય પ્લસ નવ, ચાલો અહીંયા માઇનસ આ બેમાંથી સામાન્ય ત્રણ, કેમ તો કે ત્રણ એકા ત્રણ નવ તેરી સત્યાવીસ એટલે અહીં વધુ શું વાય અને નવ તેરી સત્યાવીસ એટલે નવ બરાબર ઝીરો। હવે નિશાની અહીં બાર માઇનસ હતું એટલે આ નિશાની ફરશે શું થઈ જશે પ્લસ। ચાલો હવે આ બેમાં સરખું શું તો વાય વત્તા નવ સરખું અને વધુ શું વાય માઇનસ ત્રણ। બીજું ચેપ્ટર યાદ છે ને અહીંથી શું કરતા તો કે વાય પ્લસ નવ બરાબર ઝીરો અથવા વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો, આનો મતલબ પ્લસ નવ સામે જાય તો માઇનસ નવ એટલે વાય બરાબર માઇનસ નવ અથવા તો વાય બરાબર આ માઇનસ ત્રણ સામે જાય તો પ્લસ ત્રણ, આ બેમાંથી કોઈ પણ કિંમતો મળે તો આમ વાય બરાબર માઇનસ નવ અથવા ત્રણ આવે। તો ખ્યાલ આવ્યો તમને મિત્રો આમાં શું કરવાનું? આ રીતના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાઈ શકે તો ખાસ ધ્યાન રાખજો, આવા પ્રશ્નોમાં પ્રેક્ટિસ કરજો, દાખલા મોઢે લખજો તમારી નોટબુકમાં એટલે તમને ખ્યાલ આવી જશે અને ખાસ અવયવો પાડતા ભૂલી જતા નહીં, અવયવો ખાસ ધ્યાનમાં રાખજો, જો આ રીતના પ્રશ્નો આવે તો એમાં અવયવો પણ કામમાં આવવાના